કાંકરેજ તાલુકા માર્કેટયાર્ડમાં દિન પ્રતિદિન જણસીની આવકમાં સતત વધારો થતો આવ્યો છે. અત્યારે માર્કેટમાં કપાસ અને મગફળીની આવક વધુ જોવા મળી રહી છે. આજે કપાસના ભાવો ઉપર નજર કરવામાં આવે તો કપાસના ભાવ 1050થી 1165 રૂપિયા વચ્ચે રહ્યા હતા અને મગફળીના ભાવો 940થી 1144 રૂપિયા વચ્ચે જોવા મળ્યા હતા. અત્યારે લગ્નસરાની મોસમ ચાલી રહી છે, જેથી ખેડૂતો તેમની ખેત પેદાશોનું વેચાણ કરવા માટે માર્કેટ સુધી પહોંચી રહ્યા છે. આ વર્ષે ભાવો સારા હોવાના લીધે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અમારા કાંકરેજના સંવાદદાતાએ થરા માર્કેટયાર્ડની રૂબરૂ મુલાકાત લેતા માર્કેટયાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો તેમની ખેત પેદાશો વેચવા આવી રહ્યા છે. વર્તમાન સમયમાં મળી રહેલા ભાવોને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. થરા માર્કેટયાર્ડમાં અત્યારે ખેડૂતોનો દસારો જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે થરા માર્કેટયાર્ડના કર્મચારીઓ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે. ખેડૂતોને તેના માલના વેચાણમાં કોઈ તકલીફ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શિયાળાની ઋતુ શરૂ થઈ રહી છે અને ઠંડીની મોસમ પણ હવે ધીરે ધીરે એની ગતિ પકડી રહી છે, ત્યારે આજે કાંકરેજ તાલુકાના થરા શાક માર્કેટ અને ગંજ માર્કેટની અંદર ખેડૂત લોકો પોતાનો જે પાક લઈ અને જે આજે રૂ લઈને થરા માર્કેટયાર્ડમાં આવ્યા છે. આપણી સાથે અન્ય પણ કેટલાક ખેડૂતો છે જે પોતાનો માલ લઈને આવ્યા છે, આપણે એમની પાસે સીધી મુલાકાત કરીશું. કાકા, શું કહેશો, આજે તમે જે માલ લઈને આવ્યા છે ક્યાંથી લઈને આવ્યા છો અને અહીંયા તમને કેવા ભાવ મળી રહ્યા છે, શું કહેશો? હું વિભાનિષ્ઠાનો વતની છું, દશરથજી મારું નામ છે, અને અમે રૂ લઈને આવ્યા છીએ. એટલે થરા માર્કેટમાં બીજી માર્કેટો કરતાં જે જીનમાં કે ત્યાં માલ વેચતા અમે એના કરતાં અમારે સારું રહેશે. અહીંયા કોઈ લૂંટ ચાલતી નથી, જ્યાં જીનમાં કે અહીંયા બધી ખુલ્લી લૂંટ ચાલે છે. ત્યાં ધારો કે અડધો માલ ખાલી કર્યા પછી લોકો બધા કે આ લીલું છે ને હૂકું છે ને આવું બધું બોલી અને એમાંથી 50-50 રૂપિયા મને કાપતા હોય છે, પણ એવું કંઈ થતું નથી. બરાબર, ખેડૂતોને હજુ પણ એટલો પણ વિશ્વાસ છે કે થરા માર્કેટની અંદર ભાવ પણ બહુ સારા મળી રહ્યા છે, નથી અંદર વજન કોટામાં પણ કોઈ ભૂલ આવતી નથી, કોઈ છેતરપિંડી થતી. બીજા પણ અન્ય ખેડૂત છે એમની પાસે આપણે વાત કરીશું. કાકા, તમે આજે શું લઈને આવ્યા છો? કપાસ. કપાસ લઈને આવ્યા છો, કેવા ભાવ છે કપાસના? 1100 રૂપિયા. હા, બીજું શું કહેશો તમે? સારો વજન સારી રીતે થાય છે ને સારી રીતે આ ભાવ મળે છે. બીજા પણ ખેડૂત છે એમની પાસે જે કાકા, તમે કેટલા સમયથી તમારા ખેતી કરો છો અને ખેતીની અંદર કયો કયો પાક થાય કે જે તમે થરામાં લઈને આવો છો? અમે એરંડા, એરંડા લઈને આવ્યા છો, અથવા આ કપાસ પાકે કપાસ લઈને આવ્યા છો. અમને હરામ હરા ભાવ મળે છે, કોઈ ઉત્પાદ થતી નથી, કોઈ વેપારી બધા સરાપી છે, કોઈ એવી પેઢી નથી કે આ લૂંટફાટ કરે એવી પેઢી. પણ આ આ થરાની અંદરમાં હારી પાટણ અહીંયા લૂંટફાટ થાય છે, પણ અહીં લૂંટફાટ થતી નથી. ખેડૂતોને કેવું છે કે મા ભાવ તો અહીંયા બહુ સારા રીતે મળી રહ્યા છે, અન્ય કોઈ માર્કેટયાર્ડની કરતાં થરા માર્કેટની અંદર ભાવ બહુ સારા મળી રહ્યા છે. બીજા પણ અન્ય ખેડૂત છે એમની પાસે પણ જાણવાની કોશિશ કરીશું. કાકા, તમે કયા ગામથી આવો છો અને આજે શું માલ લઈને આવ્યા છો? અમે ઓગણવાડાથી આવ્યા છીએ અને આજે એરંડા લઈને આવ્યા છીએ, અને અમને અમારે રૂ પણ કપા પણ થાય છે, અમને હિસાબમાં સારું રહે છે અને સારી રીતે બધા વેપારીઓ ચાલે છે, એ અમને બહુ ફાવે છે. આજે તમે શું શું લઈને આવ્યા છો? આજે અમે એરંડા લઈને આવ્યા છીએ. કેટલી બોરી એરંડાની લઈને આવ્યા છો? 28 બોરી એરંડા છે. તમને ખ્યાલ છે કે આજે ભાવ કેવા છે એરંડાના ભાવ? આજે ભાવ હતી, હરાજી આવી નથી અને હવે પડવાના છે, આવે એટલે મને ખબર પડશે. તો ખેડૂતો પણ બહુ એમનો રાત દિવસ મહેનત કરીને પાકની ઉત્પન્ન કરતા હોય છે અને થરા માર્કેટની અંદર સારા ભાવ મળી રહે એ માટે થરા માર્કેટની અંદર આવી રહ્યા છે. માનસી ચૌહાણ, બીકેની ચેનલ, કાંકરી.